નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દરેક દરરોજ આપણે મારું મંતવ્ય કાર્યક્રમ કરતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ વિષયો પર લોકોના મંતવ્ય જાણતા હોઈએ છીએ. ત્યારે આજનો આપનો વિષય આપણે ગુજરાત સરકાર દ્વારા એક તરફ સરકારી શાળાના બાળકોને જ્યારે હાજરી પુરાવતા હોય ત્યારે યસ સર કે પછી પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય હિન્દ કે જય ભારત બોલવા બાદનો આદેશ અપાયો છે, ત્યારે લોકો શું કહી રહ્યા છે અને લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જ્યારે ગુજરાત સરકાર બાળકોમાં દેશભક્તિ જગાડવા માટે આ પ્રકારની આદેશ અપાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે, ત્યારે ગુજરાતના અલગ અલગ લોકોના મંતવ્યો જાણવા પણ મંતવ્ય ન્યૂઝે પ્રયાસ કર્યા હતા. અને આજનું મારું મંતવ્ય કાર્યક્રમ સમગ્ર આ વિષય ઉપર આધારિત છે. ગુજરાત રાજ્યમાં લોકોને દેશભક્તિ શીખવાડવા દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરતી વખતે પ્રેઝન્ટ સર કે પછી યસ સરના બદલે જય ભારત કે જય હિન્દ બોલાવવામાં આવશે. ગુજરાતી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર ઘણા વર્ષોથી અનેકવિધ અખતરા કરતા આવી રહી છે, જેમાં ગુણોત્સવ સાથે વિવિધ કલાકારીગરી શીખવાડવાની તાલીમ બાદ હવે દેશપ્રેમને ભાવના જગાડવા માટે રાજસ્થાનનો પ્રયોગ અજમાવવામાં આવી રહ્યો છે. જોકે વર્ષો અગાઉથી ગુજરાત રાજ્યની કેટલીક શાળાઓમાં પણ આ પ્રથા હાલમાં ચાલી રહી છે. રાજ્યની દરેક શાળાઓમાં શિક્ષણ દ્વારા પૂરવામાં આવતી હાજરીમાં વિદ્યાર્થી પ્રેઝન્ટ સર કે પછી યસ સર બોલે છે તેના બદલે હવે બાળકોમાં દેશપ્રેમની ભાવના જગાડવા માટે વિદ્યાર્થીઓને જય ભારત કે જય હિન્દ બોલવાનું આ સમગ્ર આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ના કન્વેન્શનમાં જ્યારે આ વાત થઈ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષક જ્યારે હાજરી પૂરે છે એ વખતે પોતે હાજર છે એના ભાગરૂપે યસ સર બોલે છે, એના કરતાં જય ભારત અથવા જય હિન્દ બોલે તો સારું. આ વાત મને ગમી, કારણ કે સારી છે, સાચી છે, દેશભક્તિની ભાવના ઉજાગર કરે છે. આના ભાગરૂપે તરત જ, એટલે ગઈકાલે મારી સોમવારની રિવ્યૂ બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તરત જ એના અમલીકરણ માટેનો જીઆર કરવામાં આવ્યો છે. અને આજે નવા વર્ષ નિમિત્તે નવું વર્ષ એ જય ભારત સાથે જય હિન્દ સાથે શરૂ થાય. હું ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે અમદાવાદની પ્રજાનું શું કહેવું છે, અમદાવાદીઓનું શું કહેવું છે, જે રીતે એક તરફ સરકાર દ્વારા બાળકોને સ્કૂલમાં હાજરી પૂરતી વખતે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય હિન્દ કે જય ભારત બોલવું પડશે તે બાબતે અમદાવાદમાં લોકોનું મંતવ્ય લેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી શાળામાં યસ સર યસ મેડમની જગ્યાએ જય હિન્દ જય ભારત બોલવું, આ બાબત જે છે તે કેટલી યોગ્ય છે, વાલીઓનું શું કહેવું છે, વાલીઓ સાથે વાત કરીશું. સરકારે પરિપત્ર કર્યો છે કે જ્યારે પણ હાજરી પુરાતી હોય તો બાળકે યસ સર યસ મેડમની જગ્યાએ જય હિન્દ જય ભારત કહેવું, શું સમજો છો, કેટલું યોગ્ય છે? એમાં પહેલેથી જે બોલાતું છે એ વ્યવસ્થિત જ છે, એમાં કંઈ બદલવાની જરૂર નથી. આ બધું કરવા કરતાં શિક્ષણનું સ્તર જે છે એ ઊંચું લાવવાની છે, વધારે સારું છે. શિક્ષણનું સ્તર સુધરે એ વધારે સારું છે, શિક્ષણનો સુધારો થાય એ વધારે સારું છે. ચોક્કસ વાલીઓનું પણ ક્યાંક એવું છે કે આ બધી બાબતમાં પડવા કરતા જે કહી શકાય કે જે શિક્ષણનું જે સ્તર જે છે તેને સરકારે ક્યાંક ઊંચું લાવવાની જરૂર છે. આપણી પાસે અન્ય એક વાલી પણ છે, તેમની સાથે વાત કરીશું. ખાસ તો જે વાલીઓ જે છે તેઓનું પણ કહેવું છે કે શિક્ષણનું જે સ્તર જે છે તે સુધરે તે જરૂરી છે. સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જય હિન્દ જય ભારત કહેવાનું યસ સરના બદલે, શું કહેશો, કેટલું યોગ્ય છે? યોગ્ય છે. જય હિન્દ જય ભારત કહેવાથી બાળકોમાં શું ફર પડશે, એના કરતાં તો શિક્ષણનું સ્તર ઊંચું લાવે એવા કોઈક પરિપત્ર જરૂરી છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવે જરૂરી છે. શું કહે, આવા પરિપત્રની બાળકના છમન ઉપર કેવી અસર પડે છે? કારણ કે ઘણી અસર સારી એવી પડે. ખાસ તો જે કહી શકાય કે જે વાલીઓ જે છે
તેમનો પણ ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોક કહે છે કે જરૂરી છે, તો કોક કહે છે કે જરૂરી નથી. ત્યારે સૌથી મોટો વાત એ પણ છે કે ક્યાં સુધી જે સરકાર જે છે તે અલગ અલગ પરિપત્ર બહાર પાડતા રહેશે, સૌથી મોટો પ્રશ્ન એ છે. આપણી સાથે અન્ય એક વાલી પણ છે, એમની સાથે વાત કરીશું. હું આપણે પૂછવા માંગીશ કે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જય હિન્દ જય ભારત કહેવું યસ સર ના બદલે, શું કહેશો? હા, સારું કહેવાય કે પ્રેઝન્ટ માટે ને, હા એ સારું કહેવાય. વેલી, પણ આ બધું કરવા કરતાં શિક્ષણનું સ્તર ઊંચું લાવે એ કેટલું જરૂરી છે? શિક્ષણનું તો હવે તમારે શું કે પાયા, શિક્ષણનું કહી શકાય કે કેટલાક વાલીઓ કહી રહ્યા છે કે આ બાબત જે છે તે જરૂરી છે, તો કેટલાક કહી રહ્યા છે કે આ બાબત જે છે તે યોગ્ય છે કે નથી યોગ્ય, તેનો પણ સૌથી મોટો પ્રશ્ન છે. અન્ય એક વાલી છે, આપણે તેમની સાથે વાત કરીશું. સરકારનો પરિપત્ર છે કે યસ સર યસ ટીચરની જગ્યાએ જય હિન્દ જય ભારત કહેવું, કેટલું યોગ્ય છે આ બાબત? 100% યોગ્ય કહેવાય. પણ ક્યાંક એવું નથી લાગી રહ્યું કે સરકાર આ બધા પરિપત્ર કરવાને બદલે, આ બધા તાઇફાઓ કરવાના બદલે શિક્ષણનું સ્તર ઊંચું લાવે, બાળકોને અભ્યાસમાં રુચિ લાવે તે લાવે તે વધારે જરૂરી? તો અભ્યાસમાં રુચિ લાવે સારું કહેવાય, પણ આ બધાથી શું ફરક પડે છે બાળક? ખાસ કોઈ ફરક નથી પડતો, અને આ લાવે તો બી ચાલે એના જેવું. હાલે ચાલ કહી શકાય કે જે વાલીઓ પણ જે મિશ્ર પ્રતિસાદ છે. અને એક લેડી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. સરકારે એક પરિપત્ર લાવ્યા છે કે જ્યારે હાજરી પુરાતી હોય તો યસ સર યસ મેડમ જે છે તે કહેવા કરતાં જય હિન્દ જય ભારત કહેવું, શું કહેશો? યોગ્ય છે? યોગ્ય છે. યોગ્ય છે, શું ફરક પડે છે? આજે તમે ટીચરે હાજરી લીધી ત્યારે શું કીધું હતું? યસ સર યસ મેડમ કીધું હતું કે જય હિન્દ જય ભારત કીધું હતું? યસ સર યસ મેડમ. અચ્છા, જે ખાસ તો જે પરિપત્ર જે છે તેનો પણ જે ક્યાંક કહી શકાય કે અમલની જો વાત કરવામાં આવે તો તેનો જે પૂરતા પ્રમાણમાં અમલ જે કરવાનો આવતો હોય તે પણ નથી કરવામાં આવી રહ્યો. અન્ય કેટલાક વાલીઓ પણ હાલ જે છે તે ત્યાં હાલ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેવું છે? સરકારે નવો પરિપત્ર લાવી છે, યસ સર યસ મેડમની જગ્યાએ જય હિન્દ જય ભારત કહેવું, કોઈ ફરક નથી પડતો મેડમ હવે એના માટે, જે ચાલે છે એ જ બરાબર છે. યસ સર જે કહે છે એ જ. પણ આ બધા તાઇફાઓ કરવા, નવા નવા પરિપત્ર બહાર પડવાના કરતા ક્યાંક શિક્ષણનું જે સ્તર છે તે સુધારવાની જરૂર છે. એક્ઝેક્ટલી, એ વાત ખરી છે તમારી. શું કહેશો આપ, શું કહેવું છે? બરાબર છે, ગવર્મેન્ટ ખાલી આ તો બધું શું છે કે બધા નવા નવા તાઇફા આવે, ગવર્મેન્ટ ખાલી ગતકડા કરે, ઇલેક્શન આવે એટલે આ બધું નવું બધું બહાર પાડતી જાય. શું કહેશો, આપનું શું કહેવું છે? સરકારે જે વાત કરી છે જય હિન્દ જય ભારત કહેવું પ્રેઝન્ટ પુરાતી હોય ત્યારે, કેટલું યોગ્ય છે આ બાબત? આ બાબતમાં મને તો કઈ નથી લાગતી એવું યોગ્ય. આ ના કર્યું હોય તો પણ ચાલે? ચાલે ચાલે. હજી ચોક્કસી. અન્ય એક વાલી પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેવું છે આપણે? સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જ્યારે પણ પ્રેઝન્ટ પુરાતી હોય ત્યારે યસ સર કે યસ મેડમની જગ્યાએ જય હિન્દ જય ભારત કહેવું, શું કહેશો? આમ તો ચાલે, પણ આમ તો સારું છે કે આપણે જય ભારત જય હિન્દ કહેવું સારું છે કે આપણા દેશનું જ જે નામ છે અને આગળ વધવાનું જ છે, બરાબર, એના માટે સારું જ કહેવામાં આવે છે. મને તો ગમ્યું કે જય ભારત જય હિન્દ. આજે પાકિસ્તાનમાં તમે જાઓ તમે એમ નથી કહેતા કે એ લોકોનો બી શબ્દ હશે જ ને કંઈ બોલવાનો, પણ એ લોકો બોલતા જ હશે, એના કરતાં આપણું જ જળવાઈ રહે. મને તો સારું ગમ્યું આનું. જે ચોક્કસથી જે વાલીઓ જે છે તેમનો પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યારે સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે જય હિન્દ જય ભારત કહેવું, કેટલું યોગ્ય છે? એ ટોટલી યોગ્ય જ છે બેન. એનું કારણ છે કે દેશભક્તિ જગાવવા માટે વિદ્યાર્થીઓ નાનપણથી તમે પ્રેમ પૂરશો તો જ રાષ્ટ્રપ્રેમ એમનામાં જાગશે. અત્યાર સુધી જય હિન્દ જય મેડમ બોલવાનો કોઈ અર્થ નથી. ખરેખર જે નવો જીઆર આવ્યો ને એ ખરેખર બહુ જ જરૂરી છે, એવું શિક્ષણમાં પણ ઉમેરવાની જરૂર છે દેશભક્તિ માટે. એ જ વાત છે કે શિક્ષણમાં ઉમેરવાની જરૂર છે, આ બધું કરવા કરતાં બાળકોને પણ એનું નોલેજ આપવાની જરૂર છે, અને ક્યાંક શિક્ષણનું જે સ્તર છે તે પણ ઊંચું લાવવાની જરૂર. ડેફિનેટ ઊંચું લાવવાની જરૂર છે, કોઈ પ્રશ્ન જ રહેતો નથી. આ કંઈ નવું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો જ બાળકોમાં કંઈ સુધારો થાય અને બાળકોમાં દેશભક્તિ જાગે. હજી ચોક્કસથી જે વાલીઓની પણ જો વાત કરવામાં આવે તો વાલીઓમાં પણ જે ક્યાંક કહી શકાય કે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોક કહે છે કે જરૂરી છે, કોક કહે છે કે જે ચાલતું હતું તે જ બરાબર છે, એના કરતાં શિક્ષણ ઉપર ધ્યાન આપે. મિશ્ર પ્રતિસાદ જે કહી શકાય તે વાલીઓના પણ હાલ જોવા મળી રહ્યા છે. એક તરફ અમદાવાદના લોકો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે જય ભારત અને
આગળ વાત છે પ્રેઝન્ટ સર ને પ્રેઝન્ટ યસ સરની જગ્યાએ જય ભારત કેવું યોગ્ય છે, ત્યાં બીજી તરફ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે શિક્ષણ વિભાગ ફક્ત ચૂંટણી આવતી હોય એના કારણે આ બધા પરિપત્રો જાહેર કરતા હોય છે. તો અલગ અલગ લોકોના મંતવ્ય મળ્યા અમદાવાદથી, તે બાદ આપણે આગળ વધીશું સુરતથી. સુરતના લોકોનું આ અંગે શું કહેવું છે આવો જાણીએ તેમના મંતવ્ય. સરકારનું નવું ફરમાન આવી ગયું છે. નવું ફરમાન છે કે હવે શાળાઓમાં જય હિન્દ અને જય ભારત બોલવું ફરજિયાત છે. એટલે કે અત્યાર સુધી જે તમે હાજરી પુરાવતી વખતે પ્રેઝન્ટ સર કે યસ સર બોલતા હતા તેની જગ્યાએ હવે માત્ર જય હિન્દ અને જય ભારત બોલવાનું. ઘણી બધી શાળાઓમાં આવા બધી વિરોધ પણ થયો છે અને ઘણા બધાએ આમાં સમર્થનમાં પણ અવાજ ઉઠાવ્યો છે. તો સરકારને એક પ્રશ્ન ઘણાનો છે કે શું જય હિન્દ અને જય ભારત કહેવાથી બાળકોમાં દેશભક્તિની જે ભાવના છે એ જાગૃત થઈ જશે? શું દેશભક્તિ બતાવવાનો કે જતાવવાનો માત્ર એક જ માર્ગ છે કે આપણે જય હિન્દ જય ભારત મેરા ભારત મહાન કહેતા રહેવાનું? જાણીએ સુરતના લોકો શું કહે છે. સુરતના લોકો શું સરકારના આ ફરમાન સાથે સંમત છે અથવા સુરતના લોકોનું કેવું કંઈક અલગ છે? આપણી સાથે રૂપેશભાઈ છે, એમના મંતવ્ય જાણીએ. મારું મંતવ્યમાં કે તેમનો આ વિષય પર શું કહેવું છે. આ જે જય હિન્દ વાલું છે ને આ તો સારું છે, આ પહેલાંથી હોવું જોઈએ, પણ અત્યારે સરકારે જાગ્યું આ સારું કહેવાય અને સરાહનીય છે. આ બધા સ્કૂલમાં હોવું જોઈએ અને દિલથી નીકળવું જોઈએ. આમાં કંઈ જબરદસ્તી કે હા આ બોલો એવું નથી, આ તો સારું છે. આ તમને લાગે છે કે એનાથી બાળકોમાં દેશભક્તિની ભાવના જાગશે? જાગશે, 100% જાગશે અને ખબર પડશે કે આ શું છે. પણ શું આ એક જ વસ્તુ છે કે જેનાથી તમને લાગે છે કે દેશ ભાવના જાગી ઉઠશે કે કોઈ બીજું પણ આના સિવાય પણ કંઈ કરવું? નહીં, એવું નથી. બટ જે નાનું બાળક છે ને એવું દેશભક્તિનું એવું નથી કે એને જ્ઞાન છે, આ જ્ઞાન લઈને ઉપરથી આવેલી છે, પણ એને આ ખબર પડશે કે આ શું છે. આ જય હિન્દ કહે છે, ભારત માતાની જય કહે છે, તો એના દેશના લીધે એના દિલમાં પ્રેમ જાગશે, 100% જાગશે. મેરે હિસાબ સે એસા કોઈ કાનૂન જો ઇસ તરીકે સે આયે વો દેશભક્તિ જગા નહીં સકતા હૈ. દેશભક્તિ દિલ સે નિકલની ચાહીએ ઓર યે કાનૂન સે સિર્ફ આપ થોપ સકતે હો કે આપકો બોલના હૈ. જો બોલને વાલે હોતે હૈ દેશભક્ત હોતે હૈ વો સાલ કે 365 દિન અપના દેશ અપને દિલ મેં લેકે ચલતે હૈ. તો કાનૂન સે કુછ નહીં હો સકતા મેરે હિસાબ સે. સરકાર ને અગર એ શરૂઆત કી હૈ તો ઇસકો ઇસકે સાથ આપ સહમત હો યા અસહમત હો? ક્યા આપ સોચતે હો કે સહી સ્ટેપ હૈ, સહી દસ્તી? મેરે હિસાબ સે કાનૂન બનાના સહી નહીં હોતા. કાનૂન બનાના સહી નહીં હૈ, સબકો અપને મન સે હી કરના ચાહીએ જો કરના ચાહીએ. કાનૂન બનાને સે ફિર ઇસકે લીગલ ઇમ્પ્લિકેશન્સ હોંગે, જિન્હોને નહીં બોલા ઉન પે એક્શન હોગા. ઇસસે તો યે ભાવના વિપરીત તોર પે ભડકેગી. તો જો લોગ જય હિન્દ નહીં બોલતે વો દિલ સે ભી જય હિન્દ બોલતે હૈ. કાનૂન નહીં બનના ચાહીએ, સબ અપને દિલ સે બોલના ચાહીએ. જય હિન્દ જય ભારત બોલવામાં શું થાય, એક તો દેશભક્તિ જાગે અને બીજું શું કે આપણા આ દેશના છે એવું લોકોને ખબર પડે અને ઇન્ટરનલ આપણી ભાવના દેશ માટેની જે જાગૃતતા એ ખરેખર જાગૃત થવી જ જોઈએ અને એ વસ્તુ બોલવાની જરૂર છે. કારણ કે તમે જે દેશનું અન્ન ખાવો, જે દેશમાં રહો અને એ દેશનું તમને નામ દેવામાં કઈ દસ દેશની ધરતીને તમારા વેલકમ કહેવામાં કે આભાર માનવામાં તમે કાં નાના દઈ ગયા? ના ના, 110% દરેક દેશમાં ફરજિયાત હોય કે જે દેશના તમે આજ કોઈ બી દેશમાં જાઓ, તમે કોઈ બી દેશમાં જાઓ એ દેશનું તમે ઋણી તમારી ઉપર તમે ખાધેલું પીધેલું હોય ને એ દેશ માટે તમે જો આટલું ના કરી શકતા હો તો તમે બીજું શું કરવાના? તો બીજું તો બોલવામાં જો તમે પાછા પડતા હોય તો તમારી પાસે બીજી તો શું આશા રાખી શકીએ એમ. આ જે વસ્તુ છે એ બહુ સારી કહેવાય, એક સારું કહેવાય આપણા દેશ માટે અને આપણા દેશનું નામ બોલાય તો વધારે સારું છે. પ્રેઝન્ટ કેવું તો વધારે હોય જ છે, લાઈક મોસ્ટ ઓફલી કહેવાય છે, પણ એક જે આ વસ્તુથી આપણે એવું છે કે આ વસ્તુ આપણે ભારત માટે અને પોતાના આપણા દેશ માટે બોલીએ છીએ તો જય હિન્દ કેવું બહુ વધારે સારું રહેશે મારા માટે. લાઈક મારા પ્રમાણે બહુ સારું છે એટલે જય હિન્દ કેવું તો બહુ સારું છે, એટલે જય હિન્દથી આપણા દેશનું નામ પણ બોલાશે અને લોકોને યાદ પણ રહેશે અને બચ્ચાઓને આ વિશે નોલેજ પણ આવશે દેશ માટે, એટલે એના માટે આ વસ્તુ માટે હું અગ્રી કરું છું. બોલવું તો જોઈએ, બટ આમાં શું થાય છે કે જય હિન્દ જય ભારત બોલવાથી કોઈ દેશભક્ત નથી થઈ શકતો. દેશ માટે ખરેખર લાગણી હોય તો દેશ માટે સારા કામ કરવું પડે અને નાના છોકરાઓના જે વિચાર શક્તિ છે તે એ લેવલની નથી હોતી બરાબર,
પણ બોલાવે તો સારી વાત છે કે નાની નાની નાના થાઓ, બરાબર, ધીમે ધીમે મોટા થાઓ ત્યાં સુધી એ દેશ માટે સારું કામ કરી શકે, દેશ માટે વિચારી શકે. તે આપણે નાનેથી શીખવીએ તો મોટા થઈને લોકો કરી શકે. તો દર્શક મિત્રો, આ હતું આજનું મારું મંતવ્ય. વધુ કેટલાક આવી જ રીતે લોકોના મંતવ્યો લેતા રહીશું. અત્યારે બુલેટિનમાં રજા આપશો. નમસ્કાર.